હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. મારું નામ છે ફાલ્ગુન આદરોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરનું સ્વાધ્યાય, જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના 6.1 થી 6.5 નંબરના પ્રશ્નનો ઉકેલ મેળવેલો છે. અને આજે આપણે શરૂ કરવાના છીએ સ્વાધ્યાયના 6.6 નંબરના પ્રશ્નની સાથે. નિયમો એ જ છે, તમારી પાસે બુક હોવી જોઈએ, પેન હોવી જોઈએ, પેન્સિલ રબર બધું હોવું જોઈએ, ટેક્સ્ટ બુક હોવી જોઈએ, કેલ્ક્યુલેટર હોવું જોઈએ, અને લોગ બુકની જરૂર પડશે તો લોગ બુક પણ સાથે રાખવી, જ્યાં જરૂર પડે ત્યાં યુઝ કરશું આપણે. બરાબર, તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર સ્વાધ્યાયના 6.6 નંબરના પ્રશ્નની સાથે. શું કહે છે? સાચા વિકલ્પ નીચે લીટી કરો. તમારે સાચા વિકલ્પની નીચે લીટી કરવાની છે. પેલો પ્રશ્ન છે, હું ખાલી લીટી વાળો જે જવાબ હશે એ અહીંયા લખીશ. બરાબર, પેલું વાક્ય આપણને એમ કહે છે કે જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે છે, ઘટે છે કે અચળ રહે છે. ઓકે, સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે, સમજવાનું છે આપણે. હવે આને હું તમને એકદમ ઇઝી રીતે પહેલા સમજાવી દઉં, પછી તમને કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી સમજી શકો, ઘણી બધી રીતે સમજી શકાય, તમે ધ્યાનથી સમજો. સંરક્ષી બળ એટલે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ છીએ ને આ પ્રકરણમાં. ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? તો કે સંરક્ષી બળ છે. ધારો કે આ પૃથ્વીની સપાટી છે, અહીંયા કોઈ પદાર્થ પડેલો છે. હવે આના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે તો નીચે તરફ લાગે. આ પદાર્થનું સ્થાનાંતર જો નીચે તરફ થાય તો કાર્ય કેવું માનવામાં આવે? ધન. એટલે ધારો કે આ પદાર્થની પ્રારંભિક સ્થિતિ છે H1. ઓકે, અને અહીંયાથી પદાર્થ છે એ ગતિ કરતા કરતા અહીંયા આવ્યું. કયા બળની અસર હેઠળ? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. અને આ છે H2. ધ્યાન આવે. હવે તમે જુઓ કે સ્થાનાંતર છે એ કેટલું થાય છે? તો કે H1 - H2 જેટલું સ્થાનાંતર થાય છે. અને કયું બળ કાર્ય કરે છે? તો કે W = mg, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કાર્ય કરે છે. તો આ કાર્ય કેવું થશે? તો આ કાર્ય થશે ધન. તો સ્થિતિ ઉર્જા અહીંયા આવ્યા પછી વૈધિક ઘટી. જરાક જોવો તો અહીંયા સ્થિતિ ઉર્જા કેવી છે? સ્થિતિ ઉર્જા વધારે છે ને, કારણ કે ઊંચાઈ વધારે છે. H1 = H2. અહીંયા આગળ સ્થિતિ ઉર્જા કેવી છે? જો અહીંયા આગળ ધારો કે આને V1 કહી દીધી, અહીંયા આગળ સ્થિતિ ઉર્જા V2 કેવી છે? ઓછી. તો સ્થિતિ ઉર્જા પહેલા કેવી હતી? વધારે. હવે કેવી છે? ઓછી. તો સ્થિતિ ઉર્જા ઘટશે. જવાબમાં શું લખવાનું આવશે? તો કે જવાબમાં લખવાનું આવે ઘટે છે. ઓકે, હજી બીજી રીતે સમજાવી દઉં. ઘટે છે. કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે આપણને ખબર છે, ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર શું થાય? તો કે કાર્ય. ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર શું થશે? કાર્ય થશે. હવે કાર્ય કેવું છે? ધન છે. કાર્ય કેવું છે? ધન છે. તો ગતિ ઉર્જાનો ફેરફાર પણ કેવો આવે? ધન. ગતિ ઉર્જા જે છે ધન છે, એનો મતલબ એમ કે ગતિ ઉર્જા વધતી હોય તો સ્થિતિ ઉર્જા શું થાય? ઘટે. ખ્યાલ આવ્યો ને? સ્થિતિ ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. એટલે અંતિમ ગતિ ઉર્જા વધારે હોય તો જ ધન જવાબ આવે. તો અંતમાં ગતિ ઉર્જા વધે છે તો સ્થિતિ ઉર્જા શું થાય? ઘટે. તો પહેલા પ્રશ્નના જવાબમાં તમે કોઈ પણ રીતે વિચારી શકો છો, જવાબ આવે છે ઘટે છે. બીજો ભાગ એનો, પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે છે. ઘર્ષણ છે એ હંમેશા ગતિ ઉર્જાની વિરુદ્ધ દિશામાં થાય. ઘર્ષણ છે એ હંમેશા કેની વિરુદ્ધમાં થાય? ગતિ ઉર્જાની વિરુદ્ધમાં થાય. તો બીજા પ્રશ્નના જવાબમાં આવશે તમારે લીટી કરવાની ગતિ ઉર્જા. બરાબર ને? ગતિ ઉર્જાની વિરુદ્ધ દિશામાં, ગમે તે દિશામાં ગતિ થતી હોય, ઘર્ષણ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે. એટલે એમાં આવશે ગતિ ઉર્જા ઘટશે. પછી વધુ કોણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો બાહ્ય દર, સોરી દર, બાહ્ય બળ અથવા તો તંત્ર પરના આંતરિક બળોના સરવાળાને સમપ્રમાણમાં હોય છે. હવે કુલ વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર છે એ હંમેશા બાહ્ય બળોના સમપ્રમાણમાં હોય. કોના? બાહ્ય બળ ના સરવાળાના સમપ્રમાણમાં હોય, બાહ્ય બળોના. આંતરિક બળો અરે કાંઈ લેવા દેવા નથી. બરાબર છે? આપણે હું હલતો ચલતો ન હોય, તમે બધા બેઠા હોય મોબાઈલમાં જોવો છો, પણ આપણા શરીરની અંદર લોહી છે એનું પરિભ્રમણ થતું હશે સતત. તો એ લોહી ગતિમાં છે, લોહી પાસે કંઈક તાપમાન નહીં હશે. તો આપણા શરીરની અંદર ઉર્જા છે, પણ જ્યાં સુધી આપણે હાથ પગ હલાવીએ નહીં ત્યાં સુધી તંત્રની બાહ્ય ઉર્જામાં કોઈ ફેરફાર થાય નહીં. ખ્યાલ આવ્યો તમને શું કહેવા માંગુ છું? એ તો આના જવાબમાં તમારે લખવાનું કે બાહ્ય બળ ના સરવાળાને સમપ્રમાણમાં હશે. જવાબમાં આવશે બાહ્ય બળ. આંતરિક બળો કોઈ ભાગ ભજવે નહીં.
બરાબર, કારણ કે આંતરિક બળોનું વેગમાન સંરક્ષણના સિદ્ધાંત પ્રમાણે આંતરિક બળોના વેગમાનનો ફેરફાર હંમેશા શૂન્ય થાય. આંતરિક બળોના વેગમાનનો ફેરફાર હંમેશા કેવો થાય? શૂન્ય થાય, યાદ રાખવાનું. એટલે એમાં આવશે બાહ્ય બળ. એના પછી છે ડી, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી, કેવી અથડામણ છે? અસ્થિતિસ્થાપક, બદલાતી નથી, તે કુલ ગતિ ઉર્જા, કુલ રેખીય વેગમાન, બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા છે. તો જો મેં તમને કીધું હતું કે અથડામણ ગમે એ પ્રકારની હોય, પહેલી વસ્તુ કોઈ દિવસ ન બદલાય, એ શું છે? એ બી સી ડી. એક તો વેગમાન, આ વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડશે જ, તો પહેલું રેખીય વેગમાન તો આવશે જ. અને બીજું, તંત્રની કુલ ઉર્જા અચળ રહે, ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે તંત્રની કુલ ઉર્જા છે એ અચળ રહેશે, પણ ગતિ ઉર્જા અસ્થિતિસ્થાપક અથડામણમાં બદલી શકે છે. એટલે ઓપ્શન એ નહીં આવે, પણ પાછળના બે ઓપ્શન આવશે, વેગમાન અને કુલ ઉર્જા વાળું જે છે ને, એના નીચે તમારે લીટી કરવાની છે, ગતિ ઉર્જા આવશે નહીં. ખ્યાલ આવી ગયો? અસ્થિતિસ્થાપક અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય અને કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે, ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. રેડી? તો લખી નાખું ફટાફટ 6.6. ચાલો જવા દઉં છું. ચાલો ચાલો સ્વાધ્યાય 6.7. આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો, તમારા જવાબ માટે કારણ આપો. વિધાન આપ્યા છે, સાચું ખોટું નક્કી કરવાનું છે. પેલું વિધાન, ઓકે, સાચું ખોટું હું કહી દઈશ, કારણ તમારે લખવાનું. ચાલો, શું છે? બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણ, કેવી અથડામણ છે? સ્થિતિસ્થાપક. એટલે શું સંરક્ષણ થાય? વેગમાનનું પણ થાય અને ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. ઓકે, દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે, પણ કેવી? કુલ ઉર્જાનું થાય, ઇન્ડિવિજ્યુઅલ ન થાય. સ્થિતિસ્થાપક અથડામણ હશે છતાં પણ પદાર્થની એક પોતાની કઈ વેગમાનનું સંરક્ષણ ન થાય, તંત્રની કુલ વેગમાનનું સંરક્ષણ થાય. એટલે પહેલું વિધાન છે એ કેવું છે? તો કે ખોટું છે. બરાબર, કારણમાં શું લખવાનું? તો કે કુલ ઉર્જાનું સંરક્ષણ, અથવા તો કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. બરાબર, ઇન્ડિવિજ્યુઅલ, એકની ગતિ ઉર્જાનું, એકના વેગમાનનું અને બીજાની ગતિ ઉર્જાનું એવી રીતે સંરક્ષણ થાય નહીં. આમાં પદાર્થનું લખ્યું છે, જો વાક્યમાં ધ્યાનથી સમજો, એમાં એમ લખ્યું છે દરેક પદાર્થના વેગમાનનું સંરક્ષણ થાય છે. બની શકે ને કે એક પદાર્થનું અથડામણ પહેલા વેગમાન વધારે હતું, પણ અથડામણ પછી પોતાના વેગમાનનો અમુક જથ્થો બીજા પદાર્થને આપી દેશે, તો અથડામણ પછી ઈ પદાર્થનું વેગમાન ઘટી જશે, બીજાનું વધી પણ જાય. ખ્યાલ આવ્યો ને તમને શું કહેવા માંગુ છું? એટલે પહેલું વાક્ય ખોટું છે, કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે, એક પદાર્થની નહીં. ચાલો બીજું વાક્ય, પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. શું લાગે તમને? આ વાક્ય પણ બોલો બોલો ખોટું છે. કેમ? તમે પદાર્થ ઉપર કોઈ બાહ્ય બળ લગાવો અથવા કોઈ આંતરિક બળ લગાવો તો એની ઉર્જામાં ફેરફાર થઈ શકે ને? બાહ્ય બળ લાગતું હોય તો એની યાંત્રિક ઉર્જા વધી શકે. બરાબર છે, વધે કે નહીં? તમે બાહ્ય બળ લગાવો પદાર્થ ઉપર તો એ પેલા સ્થિર હતો, તો એની જે કુલ ઉર્જા છે એ ઓછી હતી, પણ તમે બળ લગાવ્યું એટલે એની યાંત્રિક ઉર્જામાં વધારો થાય કે ના થાય? બરાબર છે, તો એની આંતરિક ઉર્જા અચળ રહી શકે નહીં. તો જવાબમાં પણ કારણમાં પણ તમારે એ જ લખવાનું કે બાહ્ય બળ લગાડવાથી તેની યાંત્રિક ઉર્જા વધે છે, તેથી તંત્રની કુલ આંતરિક ઉર્જા અચળ રહી શકે નહીં, સંરક્ષણ થતું નથી. ઓકે, પછી ત્રીજો પ્રશ્ન પૂછો છે સી, વાક્ય આપ્યું છે આપણને સી માં કે પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે. ના, કેવા માટે હોય? બોલો, આ વાક્ય કેવું છે? ખોટું છે. કોના માટે સાચું છે? માત્ર સંરક્ષી બળો માટે. ઘર્ષણ બળ તો અસંરક્ષી બળ છે, તો એ માર્ગ ઉપર આધાર રાખે ને? તો જવાબમાં તમારે કારણમાં શું લખવાનું? માત્ર સંરક્ષી બળો માટે વિધાન સાચું છે, અસંરક્ષી બળો માટે વિધાન કેવું છે? ખોટું છે. પછી ચોથું વાક્ય આપ્યું છે આપણને એ બી સી ડી. ચાલો ડી માં આપણને આપ્યું છે ચોથું વાક્ય,
કે અસ્થિતિસ્થાપક અથડામણ કેવી અથડામણ છે અસ્થિતિસ્થાપક એટલે ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય નહીં અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઊર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઊર્જા કરતા ઓછી હોય છે વિધાન કેવું લાગે છે સાચું ખોટું યાદ કરો અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો શરૂઆતમાં ગતિ ઊર્જા વધારે હોય અથડામણ પછી એની ગતિ ઊર્જા હંમેશા ઓછી જ હશે ઘર્ષણ બળમાં વપરાય જાય ઉષ્મા ઊર્જામાં વપરાય જાય આ વિરૂપણમાં વપરાય જાય આકાર બદલાય એમાં તો આ વિધાન એક સાચું છે આ વિધાન કેવું છે સાચું છે ઓકે તો કારણમાં તમે લખી શકો છો કે અસ્થિતિસ્થાપક અથડામણમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું ન હોવાથી પ્રારંભિક ગતિ ઊર્જા હંમેશા વધારે હશે અને અથડામણ બાદ અમુક ગતિ ઊર્જાનો વ્યય એ ઉષ્મા ઊર્જા અથવા ઘર્ષણના સ્વરૂપમાં થતો હોવાથી અંતિમ ગતિ ઊર્જા હંમેશા ઓછી હોય છે એટલા માટે આ વિધાન સાચું છે ઓકે લખી નાખો હાલો ફટાફટ ચાલો જવા દઉં છું હા ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.8 નંબરનો પ્રશ્ન શું કહે છે ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો એમાં છે એમાં પણ એબીસીડી આપેલા છે તો પહેલા એ થી શરૂ કરીએ બે બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન અથડામણના ટૂંકા ગાળા દરમિયાન એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય તે દરમિયાન શું બોલની ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે બે એકબીજાને અડેલા હોય ત્યારે ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી તો જવાબમાં આવશે ના કેમ એવું થાય તો કે તમને એક પર્ટિક્યુલર ટાઈમ આપ્યો છે આપણે કુલ ઊર્જાનું સંરક્ષણ કરીએ છીએ સ્થિતિસ્થાપક અથડામણમાં કુલ ઊર્જાનું સંરક્ષણ થાય છે પણ જ્યારે બે ભટકાતા હોય એ દરમિયાન બંને બોલની સપાટીઓ એકબીજાના સંપર્કમાં હોય છે અને એ દરમિયાન ગતિ ઊર્જાના કારણે જ્યારે સપાટી સંપર્કમાં આવે છે ત્યારે બંને બોલ થોડા ઘણા દબાતા હશે એકબીજાની સાથે ઓકે એટલે અમુક અંશે સ્થિતિ ઊર્જામાં પણ કંઈક ફેરફાર થતો હોય છે અને એના કારણે ગતિ ઊર્જાનું સંરક્ષણ એટલા ટૂંકા સમયગાળા માટે થતું નથી તો જે મેં તમને સમજાવ્યું છે એ તમારે લખી નાખો કારણ મેં લખી નાખ્યું ઓકે પછી શું બે બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તો કે હા રેખીય વેગમાનનું સંરક્ષણ કોઈ પણ અથડામણમાં થશે સ્થિતિસ્થાપક હોય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય બધામાં રેખીય વેગમાનનું સંરક્ષણ હંમેશા થશે ને થશે જ તો કારણમાં પણ એ જ લખવાનું કે કોઈ પણ પ્રકારની અથડામણ માટે હંમેશા રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે ને થાય છે પછી સી પ્રશ્ન પૂછ્યો છે અસ્થિતિસ્થાપક અથડામણ માટે એ અને બી ના જવાબ શું હશે હવે અસ્થિતિસ્થાપક અથડામણ માટે એ અને બી ના જવાબ શું હશે શું બોલની ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો આનો જવાબ બદલાય તો કે આ જવાબ બદલાય નહીં તો પહેલાનો જવાબ ના જ આવે અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો શું ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય અસ્થિતિસ્થાપકમાં નો જ થાય ને બરાબર અને બીજા પ્રશ્નમાં કીધું છે રેખીય વેગમાનનું સંરક્ષણ તો દરેક કિસ્સામાં થાય જ છે એટલે હા એટલે આનો કુલ જવાબ આવશે જવાબ શું હશે બરાબર જવાબ એ જ હશે જવાબમાં ફેરફાર થશે નહીં અથવા તો જવાબ બદલાશે નહીં ઓકે કાંઈ ફેર પડતો નથી પછી ડી શું કીધું છે જો બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઊર્જા અને તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક બોલો લ્યો જો બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઊર્જા તેમના કેન્દ્ર પર આધાર રાખતી હોય તો આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક નોંધ આપી છે અહીં આપણે અથડામણ દરમિયાન લાગતા બળને અનુલક્ષીને સ્થિતિ ઊર્જાની વાત કરીએ છીએ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની નહીં જો કેન્દ્ર ઉપર આધારિત હોય તો એ સંરક્ષી બળમાં ગણાશે બેના કેન્દ્ર ઉપર આધાર રાખે છે અથડામણનો તો એનો મતલબ એમ કે બે વચ્ચે આકર્ષણ બળને ધ્યાનમાં લેવાનું છે અને આકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે એકબીજાની સાથે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નહીં પણ એકબીજાની સાપેક્ષે ગુરુત્વાકર્ષણ બળની અસર થાય છે એવું લખ્યું છે પ્રશ્નમાં તો તમે કહી શકો કે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી અહીંયા આગળ સ્થિતિસ્થાપક અથડામણ હોવાથી ઉર્જાનું સંરક્ષણ થશે ઓકે ખ્યાલ આવ્યો તમને તો આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક તો આ અથડામણ હશે એ ઉર્જા સંરક્ષણ થાય છે એટલે સ્થિતિસ્થાપક અથડામણ બનશે બરાબર છે કારણ કે અહીંયા આગળના બળો કેવા છે તો કે સંરક્ષી બળ છે
કારણ કે કેન્દ્રને ધ્યાનમાં લેવાના છે, કેન્દ્રને ધ્યાનમાં લેવાના છે તો કોનું સંરક્ષણ થાય? સ્થિતિ ઉર્જાનું સંરક્ષણ, ઉર્જાનું સંરક્ષણ ટૂંકમાં થશે. ખ્યાલ આવ્યો તમને? તો લખી નાખો ફટાફટ 6.8. ચાલો જવા દઉં છું. હા ચાલો, સ્વાધ્યાય 6.9 શું કહે છે? પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. જયારે એવું લખેલું હોય કોઈ પણ વાક્ય કોઈ પણ પ્રશ્નમાં, એટલે સીધું યુ બરાબર 0 મૂકી દેવું. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. એક પરિમાણમાં અચળ પ્રવેગ, તો એ બરાબર અચળ થઈ જશે, એટલે એ બદલાતું નથી. ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? ઓકે, પાવર ચલે છે. હવે આમાં ચાર ઓપ્શન આપ્યા છે આપણને, T^1/2, T^3/2 કે T^2. ઓકે, એમાંથી એક સાચું છે. પાવર કોના સમપ્રમાણમાં, ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? બરાબર છે. ચાલો તો પેલા આપણે પાવર નું સમીકરણ યાદ કરીએ. પાવર P બરાબર શું થાય? F ગુણ્યા વેગ V, બળ ગુણ્યા વેગ થશે. પાવર એટલે બળ ગુણ્યા વેગ થશે. હવે યાદ રાખો, અહીંયા આગળ પ્રવેગ તો અચળ છે, હવે પ્રારંભિક વેગ 0 છે અને પ્રવેગ અચળ છે, તો ગતિના સમીકરણ પ્રમાણે અંતિમ વેગ V બરાબર શું થાય? V ઇઝ ઇક્વલ ટુ U પ્લસ AT, બરાબર ને? ગતિનું પહેલું જ સમીકરણ. હવે આ તો 0 છે એટલે તમે લખી શકો V બરાબર AT થાય કે નહીં. હવે આ સમીકરણમાં V ની જગ્યાએ આપણે શું મૂકી દેશું? તો કે V બરાબર આપણે મૂકી દઈએ AT. ધ્યાન આપો, V ની જગ્યાએ આપણે મૂકી દીધું છે AT. ઓકે, હાલ તો હવે તમે ધ્યાન આપો, અહીંયા એ પાવર અચળ છે. હવે આ F V ઇઝ ઇક્વલ ટુ AT લખું અને F બરાબર શું થાય? માં થાય કે નહીં? બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ થશે. તો બળ ની જગ્યાએ હું શું લખી શકું? F બરાબર માં લખી શકાય કે નહીં? તો P બરાબર M ઇન્ટુ A નો વર્ગ ઇન્ટુ T થાય, થાય કે નહીં? બરાબર છે. રેડી? F બરાબર માં લખું દળ ગુણ્યા પ્રવેગ, તો M A સ્ક્વેર ઇન્ટુ T આવ્યું. થઈ ગયું બરોબર? આટલું સમજાણું તમને. હવે તમે જુઓ અહીંયા ધ્યાનથી કે અહીંયા આગળ આ દળ કેવું છે? તો કે દળ છે અચળ, છે ને? પ્રવેગ કેવો છે? તો કે પ્રવેગ છે અચળ, દળ કોઈ દિવસ બદલાય નહીં. તો આ પણ અચળ, આ પણ અચળ, સમય બદલાઈ શકે. તો તમે આવું લખી શકો, આને તમે અચળ માની લ્યો, અચળાંક. તો P ચલે છે T, શું આવે? પાવર ચલે છે સમયના સમપ્રમાણમાં. એકદમ સિમ્પલ, ફટાફટ થઈ ગયું. જો લખી નાખો, વિડીયો પોઝ કરી. ચાલો જવા દઉં છું. હા ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.10 રકમ વાંચીએ. એક પદાર્થ અચળ પાવરના ઉદગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. એક જ દિશામાં ગતિ કરે છે એટલે સુરેખ પથના સમીકરણો યુઝ કરી શકાય. ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? હવે જો આ ઉપરના દાખલા જેવો જ છે, ઉપરમાં પાવર કોના સમપ્રમાણમાં હશે એવું પૂછ્યું હતું, અને આમાં આપણને પૂછ્યું છે સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે અચળ પાવરના ઉદગમની અસર હેઠળ. એટલે અહીંયા આપણે જે ડેટા આપ્યો છે લખી નાખીએ, પી બરાબર અચળ, પાવર અચળ છે, એક દિશામાં સ્થાનાંતર થાય છે અચળ પાવરની અસર હેઠળ. તો આપણે એવું ધારી શકીએ કે પ્રારંભમાં સ્થિર હતો પદાર્થ અને પછી એના ઉપર અચળ પાવર આપવામાં આવ્યો અને પછી એ ગતિ શરૂ કરે છે. ઓકે, તો પ્રારંભિક વેગ આપણે 0 લઈ શકીએ. ઓકે, પછી કોના સ્થાનાંતર, એટલે આ એક્સ ના સંદર્ભમાં આપણે મેળવવાનું છે, એટલે સ્થાનાંતર તો એક્સ ના સંદર્ભમાં ટી, આ ટી એટલે સમય, આ સમયનો સંબંધ શું છે એક્સ ના સંદર્ભમાં, બરાબર ને? એવું આપણને પૂછ્યું છે. ચાલો રેડી કહેવાય, અને ચાર ઓપ્શન તમને આપેલા છે. તો આપણે આગળ વધતા જઈએ, આગળના દાખલાની જેમ જ આગળ વધવાનું છે, કોઈ જાતનું બીજો કોઈ ચેન્જીસ આવશે નહીં. તો પેલા આપણે પાવરનું સમીકરણ લખી નાખીએ, પાવર બરાબર બળ ગુણ્યા વેગ. ઓકે, પછી પાવર બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, એફ બરાબર માં, પછી ગુણાકારમાં છે વેગ વી. ઓકે, હવે વેગ વી માટે ગતિનું પહેલું સમીકરણ, V ઇઝ ઇક્વલ ટુ U પ્લસ AT, પ્રારંભિક વેગ તો 0 છે તેથી V બરાબર તમે લખી શકો AT. તો અહીંયા લખો પાવર P બરાબર MA ઇન્ટુ AT, A ગુણ્યા A એટલે A સ્ક્વેર, M A સ્ક્વેર T, આ પાવર છે. હવે અહીંથી સ્ટેપ બદલાશે, આ આગળના દાખલાનો જવાબ આ તમે લઈ વાત હતા હમણાં. હવે ચાલો, હવે અહીંયાથી છે ને A સ્ક્વેર ને કરતા બનાવો પ્રવેગ ને,
तो पावर ना छेद में दल गुणिया समय। हवे बे बाजु वर्गमूल काढ़ी ले एटले प्रवेग ए बराबर वर्गमूल में पावर ना छेद में दल गुणिया समय आव मळशे। चलो अहीं सुधी कई वांधो नथी। हवे आपणे जोईए छे स्थानांतर, तो स्थानांतर में ते गति नुं बीजुं समीकरण छे अचल प्रवेगी गति माटे x बराबर स्थानांतर x बराबर ut प्लस हाफ at स्क्वेर। तो प्रारंभिक वेग तो जीरो छे, तो x बराबर शू आवशे एक दुतीयांश at स्क्वेर। हवे a केटला छे? एक दुतीयांश वर्गमूळ में p ना छेद में m * t અને અહીંયા t સ્ક્વેર આવી જશે। તો એક દુત્યાંશ વર્ગમૂળમાં p ના છેદમાં m m નમ રાખીએ, સમય જોઈએ છે ને, તો આ સમય અહીંયા t સ્ક્વેર છે, આ છેદમાં શું થાય t ની વર્ગમૂળમાં, એટલે એક દુત્યાંશ ઘાત લખાય ને। તો જો ઉપર અને નીચે આધાર સરખો છે, ઘાત ને ઉપર જવા દેશો એટલે ઘાત ની બાદબાકી થશે ને, તો આ એક દુત્યાંશ વર્ગમૂળમાં p ના છેદમાં m, આ ઘાત ની બાદબાકી એટલે 2 - એક દુત્યાંશ બરાબર। तो आ एक दुत्यांश वर्गमूल में पी ना छेद में एम, तो समय टी नी केटली घात आवशे, बे दू चार माथी एक जाय तो त्रण ना छेद में बे। तो आ स्थानांतर एक्स। हवे जो पदार्थ नु दळ कई बदलावानु छे नहीं, अने पावर तो अचळ आपेलो छे, रकम मां पावर तो अचळ ज आपेलो छे, दळ कोई दिवस बदलाय नहीं, एटले आपणे आम लखी शकीए एक दुत्यांश तो अचळ छे, एटले एक्स चले छे टी नी त्रण दुत्यांश घात। आ तमारो जवाब। ओके, बीजी रीते पण करी शकाय, पण एमां आपणे नथी पड़ता, आ रीते ज करो, सेलो पड़शे। चलो ऑप्शन कयो साचो छे? ऑप्शन नंबर 3। चलो लखी नाखो वीडियो पॉज करीने, चलो जवाब दऊं छुं। हा चलो, स्वाध्याय 6.11। एक पदार्थ ने याम पद्धतिनी झेड अक्ष पर गति सीमित राखवा केपिटल एफ जेटलू अचळ बळ लगाड़वामां आवे छे, के जे આટલા ન્યૂટન છે। અહીં આઈ કેપ, જે કેપ અને કે કેપ અનુક્રમે તંત્રના એક્સ, વાય અને ઝેડ અક્ષ પરના એકમ સદિશો છે। આ પદાર્થને ઝેડ અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે આ બળ વડે કેટલું કાર્ય થયું હશે? ચાલો, તો બળ આપણને આપેલું છે, બળ આપણે લખી નાખીએ કે અહીં બળ એફ બરાબર કેટલું છે, સદિશના સ્વરૂપમાં છે, તો માઇનસ આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 3 કે બળનો એકમ છે ન્યૂટન। હવે જે સ્થાનાંતર થાય છે ને, એ z અક્ષ ઉપર 4 મીટર અંતર સુધી થાય છે। ઓકે, તો સ્થાનાંતર માટે આપણે z અક્ષ પસંદ કરેલી છે i j અને k। સ્થાનાંતર એટલે ધારો કે x બરાબર તમે લખી શકો 4 મીટર, પણ z અક્ષ ઉપર છે એટલે k કેપ આવશે બરાબર ને, અને અંતરનો એકમ છે મીટર। તો આ બળ વડે કેટલું કાર્ય થયું છે? લ્યો, બહુ સાવ સિમ્પલ, સાવ એકદમ સિમ્પલ, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર। હવે આ પણ સદિશના સ્વરૂપમાં છે ને, અથવા તો આને આપણે ડી નામ આપીએ, વળી તમે કન્ફ્યુઝ થશો કે સર આ તો એક્સ છે તો આ આઈ છે, તો કેમ આઈ, તમે સમજો ને, તમે ગમે તે આપી શકો એવું કઈ નથી। તો અહીંયા તમે લખી શકો કાર્ય w બરાબર બળ એફ ડોટ ડી। ઓકે, સદિશ ગુણાકાર છે, ડોટ પ્રોડક્ટ કાર્યમાં, તો અહીંયા આવશે માઇનસ આઈ કેપ प्लस 2 जे कैप प्लस 3 के कैप અને ડોટ માં 4 આ કે કેપ આવડે ને, ડોટ ગુણાકાર કરતા કે નહીં, k નો i ની સાથે 0, k નો j ની સાથે ડોટ પ્રોડક્ટ 0, k નો k ની સાથે 1 એટલે 4 તેરી 12, k ડોટ k, k કેપ ડોટ k કેપ એટલે 1 થાય, અને કાર્યનો એકમ થશે જૂલ, તો કાર્ય આપણને મળશે 12 જૂલ। સાવ સિમ્પલ है, આ એમસીક્યુ કહેવાય હવે આને તો। ચાલો લખી નાખો, જવા દઉં છું હા। ચાલો, સ્વાધ્યાય 6.12 નંબરનો પ્રશ્ન। કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે। હવે ડેટા આપણે સાથે સાથે લખતા જઈએ। ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપી છે એટલે કાઇનેટિક એનર્જી કે સ્મોલ ઈ લખીએ, ઈ ફોર ઇલેક્ટ્રોન, કેટલી છે ગતિ ઉર્જા? 10 કિલો એટલે 10 ની 3 ઘાત। જો સાથે આ રીતે લખવાનું શીખજો, પ્રેક્ટિસ પાડો। 10 કિલો આપ્યું છે એટલે મેં સીધું શું કરી દીધું, કિલો એટલે 1000, 1000 એટલે 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ। ઓકે,
અને પ્રોટોન ની 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે ગતિ ઉર્જા k p for proton 100 કિલો એટલે 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ આ રીતે લખતા શીખી જવાનું ફટાફટ ડેટા કોણ ઝડપી હશે એટલે કોનો વેગ વધારે છે એવું કોની ઝડપ વધારે છે એવું પૂછું ઇલેક્ટ્રોન કે પ્રોટોન બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો બાકી બધો ડેટા આપ્યો છે જો ઇલેક્ટ્રોન નું દળ આ તમને 12મા ધોરણમાં બધું મોઢે હશે ઇલેક્ટ્રોન નું દળ 91 9.1 × 10⁻³ કિગ્રા ઓકે પ્રોટોન નું દળ આઈ મોઢે હશે 1.67 × 10⁻૨૭ કિગ્રા આ બેના દળ તમને આપી દીધા છે અને એક આ આપી દીધું છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻૧૯ જૂલ આપણે ઘણી વાર વાપરી લીધું એટલે હવે તો ખબર જ હોય ચાલો બે ની ઝડપ નો ગુણોત્તર અલ્ટીમેટલી મેળવવાનો છે ઓકે હવે એના માટે આપણે શું કરી શકાય તો કે ગતિ ઉર્જા નું સૂત્ર તો આપણને ખબર જ છે 1/2mv² થાય એટલે તમે લખી શકો કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન બરાબર 1/2 ઇલેક્ટ્રોન નું દળ એટલે me v² એટલે વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન એનો વર્ગ ve એટલે ઇલેક્ટ્રોન નો વેગ અથવા ઝડપ પછી તમે લખો kp બરાબર 1/2 પ્રોટોન નું દળ અને અહીંયા વેગ આવશે અથવા ઝડપ લ્યો vp એનો સ્ક્વેર હવે બેનો ગુણોત્તર મેળવવાનો છે તેથી તમે લખી શકો ke ના છેદમાં kp બરાબર 1/2 me ve નો વર્ગ ના છેદમાં 1/2 mp vp નો વર્ગ 1/2 કેન્સલ થઈ ગયા હવે આપણી પાસે ગતિ ઉર્જા તો છે દળ પણ છે તો હવે તમે અહીંયાથી ve નો વર્ગ ના છેદમાં vp નો વર્ગ આને કરતા બનાવો તો શું થઈ જશે ke ગુણાકારમાં mp આ ક્રોસ ગુણાકાર થાય ચોકડી ગુણાકાર આ અહીંયા અને આ અહીં આવતું રહેશે એટલે kp ગુણાકારમાં me હવે બે બાજુ વર્ગમૂળ લઈ લ્યો એટલે ve ના છેદમાં vp બરાબર વર્ગમૂળમાં ke mp ના છેદમાં kp સોરી kp me ચાલો બસ હવે કિંમત મૂકવાની છે આમાં કાંઈ કરવાનું છે નહીં કે ઈ કેટલા છે તો કે 10 છે તો હું 10⁴ લખી નાખું હાલે ને આ 1 મિનિટ અને 3 હતા અહીં 100 અને અહીં 3 છે એટલે 3 × 2 = 5 એટલે 10⁵ લખી નાખું હાલે ને પછી પ્રોટોન નું દળ 1.67 × 10⁻²⁷ ના છેદમાં ઇલેક્ટ્રોન નું 91 31 એટલે 9.1 × 10⁻³ હવે પેલા છે ને શું કરે જો આ 1.67 ભાગ્યા 9.1 કરી નાખવાનું ગુણ્યા પેલા 10⁻ નું કરી નાખવાનું છોકરા આમાં બહુ આળસ કરે કે 10⁻ છેલ્લે કરશું એવું નહીં તો આ −27 + 4 −27 + 4 એટલે કેટલા થાય −23 થાય એટલે 10 ની આ ઉપર −23 છે નીચે કેટલી થશે જો 31 માંથી 5 કાઢવાના એટલે 30 માંથી 4 કાઢવાના એટલે 26 થયા એ −26 છે ઉપર જાય એટલે +26 થાય ખ્યાલ આવ્યો તમને કે નહીં હાલો આ −26 ઉપર +26 થઈ ગયા એટલે આ વર્ગમૂળમાં હવે આપણે હારે હારે જ કરતા જઈએ 1. છે ને કેલ્ક્યુલેટર બધાય બસ 1.67 ભાગ્યા 9.1 બરાબર 0.1835 છે કેટલા આવ્યા છે આ 0.1835 આવ્યા અને આ ગુણાકારમાં 10⁶ ને 23 ને 3 = 26 એટલે 10³ થયા હવે વર્ગમૂળ કાઢવાનું છે એટલે શું કરાય ખબર છે જો આને કાં તો તમે કાંઈ આનું ડાયરેક્ટ હવે કરી જ નાખો ને કાંઈ વાંધો નહીં હાલો આ 1, 2 અને 3 પછી પોઈન્ટ એટલે કેટલા આવશે 183.5 આનું વર્ગમૂળ કાઢવાનું છે એટલે વાર્તા પૂરી થઈ ગઈ 183.5 13.54 જવાબ આવે છે કેટલો આવ્યો આનો જવાબ 13.54 એનો મતલબ એમ કે આ શું છે ગુણોત્તર છે ને ઇલેક્ટ્રોન ના વેગ અને પ્રોટોન ના વેગ નો ગુણોત્તર આટલો છે એટલે ઇલેક્ટ્રોન નો વેગ તમે પછી આને અહીંયા ગુણાકારમાં લ્યો એટલે આવું લખી શકો કે વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ 13.54 × વેલોસિટી ઓફ પ્રોટોન અથવા તો અહીંયા એક કરતા મોટું આવે ને એનો મતલબ એમ થાય કે ઉપરનો વેગ છે વધારે છે નીચેનો ઓછો છે અહીંયા આગળ જો ઇલેક્ટ્રોન ની ઝડપ છે એ આની પ્રોટોન ની જે ઝડપ હોય એને ગુણ્યા 13 કરો ત્યારે ઇલેક્ટ્રોન ની થાય તો તમે કહી શકો કે ઇલેક્ટ્રોન ની ઝડપ પ્રોટોન ની ઝડપ કરતા વધારે છે લ્યો આવી ગયો જવાબ લખી નાખો સાવ સહેલું છે વિડીયો પોઝ કરીને ચાલો જવા દઉં છું હા ચાલો ચાલો સ્વાધ્યાય 6.13 શું કહે છે 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે
હવે જે ડેટા આપ્યો છે સાથે સાથે લખવાની પ્રેક્ટિસ રાખવી આપણે. ત્રીજી આપી દીધી છે ટીપાની, એટલે તમે લખી શકો આર બરાબર 2 મિલીમીટર. હવે નિયમ એવો છે કે આપણે હંમેશા એસઆઈ સિસ્ટમના એકમમાં જ ફેરવી નાખવાના. તો અહીંયા તમે લખી શકો 2 × 10⁻³ મીટર, કારણ કે 1 મીટર બરાબર 1000 મિલીમીટર થાય, તો 1 મિલીમીટર બરાબર 1/1000 એટલે 10⁻³, ખબર પડી ગઈ. ચલો પછી ઊંચાઈ તમને આપી છે 500 મીટર, એટલે અહીંયા એચ બરાબર થશે 500 મીટર. આટલી ઊંચાઈ થી ટીપું પડે છે. હવે લો શું લખ્યું છે, જો ઘટતા પ્રવેગ થી એટલે કે હવાના શ્યાનતા અવરોધ ને કારણે તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે, જે જ્યાં તે અંતિમ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તે એકધારી ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? હવે હું તમને આકૃતિ દોરીને આખે આખું સમજાવું છું તો તમને વધારે ખ્યાલ આવશે. હવે ટીપું પડે છે એની પહેલા એની પ્રારંભિક ઝડપ કેટલી લેવી પડે? 0. પડ્યું નથી ત્યારે 0 હશે. અને અંતિમ વેગ તમને આપી દીધો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે એને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે અહીંયા આગળ આ વાદળ છે. ઓકે, હવે વાદળમાંથી એક ટીપું છે એ નીચે પડવાનું શરૂ કરે છે. એના પહેલા એનો વેગ કેટલો હોય? પડ્યું નથી ત્યાં એના પહેલા 0 હશે ને. અને પછી એ મુક્ત પતન કરતું હશે. ધારો કે આ જમીનની સપાટી છે. હવે આ ટીપું અહીંયાથી અહીંયા સુધી પડવાનું છે, તો એનો ગતિપથ અહીંયાથી અહીંયા સુધીનો ટોટલ કેટલો આપ્યો છે? ઊંચાઈ આપી દીધી છે એચ. ઓકે, હવે એમાં બે કન્ડિશન છે. કન્ડિશન નંબર 1 કે એનો ગતિનો અડધો પથ પૂરો થાય એટલે વચ્ચે અહીંયા આવશે, એટલે ગતિનો અડધો પથ એટલે આ ઊંચાઈ કેટલી થઈ જાય? h/2. જ્યારે અહીંયા આવશે ત્યાં સુધી એનો વેગ વધતા વધતા કેટલો આવે છે? ટર્મિનલ વેલોસિટી સુધી પહોંચી જાય છે, એટલે v બરાબર અચળ બરાબર 10 મીટર પ્રતિ v બરાબર અચ્છા સોરી અહીંયા લખે v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે ધ્યાન આપજો, આના પછી નીચેના રસ્તામાં આખા માર્ગ દરમિયાન v બરાબર શું થશે? તો કે અચળ થશે, કારણ કે અહીંયા સુધી એ 0 હતું, પછી એના ગુરુત્વાકર્ષણ બળના કારણે એ v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ પહોંચી, પછી અહીંયા હવાનું શ્યાનતા બળ એવી રીતે એડજસ્ટ થાય છે કે એનો વેગ વધતો નથી, છેલ્લે સુધી એનો વેગ અચળ જ રહે છે, એટલે જ્યાં સુધી ટીપું અહીંયા ન પહોંચે ત્યાં સુધી ત્યારે પણ એનો વેગ કેટલો છે? v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. તો તમે વિચારી શકો કે આટલા માર્ગમાં એટલે કે બાકીના અડધા માર્ગ દરમિયાન ગતિ ઉર્જાનો કોઈ ફેરફાર જોવા મળતો નથી, કારણ કે ગતિ ઉર્જાનો ફેરફાર એટલે 1/2 m vf² - vi. તો પ્રારંભિક અને અંતિમ તો સરખા જ, એટલે આટલા ભાગમાં ડેલ્ટા k બરાબર શું થાય? 0 થાય. અહીંયા લખી નાખીએ ડેલ્ટા k બરાબર શું થશે? 0. પણ અહીંયાથી અહીંયા ડેલ્ટા k 0 થશે નહીં, ગતિ ઉર્જામાં ફેરફાર થવાનો છે. હવે આપણને 3 પ્રશ્નો પૂછ્યા છે. પેલા બે પ્રશ્નમાં એમ કીધું છે કે પ્રથમ સફરના પ્રથમ અડધા ભાગમાં અને બાકીના અડધા ભાગમાં ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કાર્ય. તો ટીપા ઉપર કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કોણ લગાવે છે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલે વજન બળ થાય. તો ટીપાનું દળ એમ ગુણ્યા જી, ગુરુત્વ પ્રવેગ તો અચળ છે, અને ગુણાકારમાં શું આવશે? સ્થાનાંતર. સ્થાનાંતર અડધામાં કેટલું થાય છે? h/2. બાકીના અડધામાં પણ h/2. તો ઉપરનું કાર્ય અને નીચેનું કાર્ય બંને કેવા આવશે? સરખા જ આવશે ને, કારણ કે એમ અચળ, જી અચળ, અંતર અચળ છે, h/2 h/2. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય અડધા માર્ગ દરમિયાન, ધારો કે અહીંયા w1 હોય અને બાકીના અડધા માર્ગમાં w2 હોય, તો w1 બરાબર જ તે w2 થશે, અને બે કેવા થવાના છે? સરખા. ઓકે, અને પછી આપણે બાકીના અહીંયા આગળ હવાનું શ્યાનતા અવરોધક બળ કેટલું છે એ ગોતવું છે. તો એના માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરશું, એટલે કે ડેલ્ટા કે બરાબર ડબલ્યુ. તો ડબલ્યુમાં બે વસ્તુ આવશે, 3 આવશે એકચ્યુઅલમાં, w1 + w2 + હવાનું અવરોધક બળ એટલે w r. હવે w1 w2 તો સરખા છે, એટલે એમાં 2 w લખી નાખશું. ખબર પડી કન્સેપ્ટ સમજાણું શું કરવાનું છે. હવે પ્રશ્ન અહીંયા આવીને ઉભો રહે છે કે બધામાં દળની જરૂર પડશે, જેટલા સમીકરણ વાપરવા છે બધામાં દળની જરૂર પડશે, દળ તો આપ્યું નથી તો શું કરવાનું? આવે ને પ્રશ્ન, કાંઈ વાંધો નહીં, હમણાં કરી નાખીજો. તમને એક વસ્તુ યાદ હોવી જોઈએ, ઘનતા બરાબર દળના છેદમાં કદ. ઘનતા બરાબર શું થશે? દળના છેદમાં કદ. તેથી તમે લખી શકો કે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ.
હવે ઘનતા ની સંજ્ઞા છે રો, આને કહેવાય રો, આ રીતના આમ કરીએ ને એને રો કહેવાય, શું રોવાનું નહીં પણ સંજ્ઞાનું નામ છે રો, ગ્રીક અક્ષર છે રો, અને કદ એના માટે કેપિટલ વી સંજ્ઞા છે કદ માટે. ચાલો પાણીની ઘનતા છે ને દાખલામાં આપે કે ન આપે, તમારે ન આપી હોય તો કેટલી લઈ લેવાની દર વખતે 1000, પાણીની ઘનતા કેટલી થાય 1000 કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન, પાણીની ઘનતા હવાની ઘનતા ન આપી હોય તો 1 લેવાની, પાણીની ઘનતા દાખલામાં ન આપે તો 1000 લેવાની, યાદ રાખજો. ઓકે, અને કદ ટીપું કે ટીપાનો આકાર કેવો હોય, ગોળ હોય ને, ગોળાનું કદ કેટલું થાય, યાદ કરો સૂત્ર ગણિતમાં, ગોળાના કદનું સમીકરણ 4/3 પાઈ આર નો ઘન, આવી રીતે આપણને મળશે દળ એમ, તો દળની સંજ્ઞા છે એમ, તો આ રીતે આપણે પહેલા ગોતી લઈશું દળ એમ બરાબર, હવે આ ગુણાકાર ભાગાકાર કરીએ, 1000 × 4 × 3 × 14 × r નો ઘન, r કેટલા લેવાના, 2, અહીંયા 2 નો ઘન અલગથી, ગુણ્યા 10⁻³, આનો ઘન અલગથી લખીએ એટલે કાંઈ માથાકૂટ નહીં, અને છેદમાં કેટલા છે તો કે 4/3 એટલે પ્રગડો તો છે જ, એટલે એમ બરાબર, જોજો આપણે કેલ્ક્યુલેશનમાં કઈ ભૂલ ન થાય ધ્યાનથી કરજો, 4³ બરાબર, પેલા 4³ કરી નાખ્યા, હાલો આટલા મળી ગયા, પછી ગુણાકારમાં 3.14, ચાલો 4³ × 3.14 ગુણ્યા 2 નો ઘન એટલે 2 × 4 = 8, તો ગુણ્યા 8 કરી નાખ્યા, ચાલો આવ્યા 33.49 આવ્યા, કેટલા આવ્યા 33.49 ગુણ્યા આ 1000 એટલે 10³ થાય, ગુણ્યા 3³ = 9 એટલે 10⁻⁹ થાય, તો હવે લખી શકો એમ બરાબર 1000 સરખો ઘાતનો સરવાળો, 3⁻⁹ એટલે -6 વધશે, તો 33.49 ગુણ્યા 10⁻⁶ કિલોગ્રામ, પણ આવી રીતે ન સારું લાગે, એક પછી પોઈન્ટ કરાય એટલે દળ થઈ જશે એમ બરાબર 3.349 ગુણ્યા 10⁻ જો ડાબી બાજુ લીધું છે એટલે -6 માંથી કેટલા થાય -5, જમણી બાજુ લ્યો તો -7 થાય, યાદ રાખજો એમાં પાછા ભૂલ કરતા નહીં. તો આપણને હજી ટીપાનું દળ મળ્યું છે, કાર્ય ગોતવું તો સાવ સહેલું છે, ટીપાનું દળ ગોતવું એ જ અગત્યનું હતું, બાકી બધું હવે બધું સાવ સહેલું છે. તો આપણે પહેલો જવાબ લખવાનો છે કે સફરના અડધા ગતિ પથ દરમિયાન ટીપા પર ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય W1 બરાબર, અને W1 કહી દઈએ પછી આપણે હમણાં લખી નાખશું, W1 બરાબર W2 બરાબર જે આવે છે, W કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બળ કઈ દિશામાં લાગે છે નીચે તરફ, સ્થાનાંતર કઈ દિશામાં થાય છે નીચે તરફ, તો ખૂણો કેટલો આવે F.D માં cos 0 બરાબર 1 એટલે કાર્ય બરાબર સીધું બળ ગુણ્યા શું થાય સ્થાનાંતર, ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે F = mg એટલે વજન બળ લાગે, તો mg × સ્થાનાંતર એટલે h, cos 0 બરાબર તો વર્ણન થાય એટલે સીધે સીધું mg h, પણ આપણે અડધો ગતિપથ લીધો છે ને, આટલો પ્રથમ અડધો એટલે આ ઊંચાઈ કેટલી લેવાની h/2, ખાસ એ ધ્યાન આપજો, તો અહીંયાથી જશે દળ 3.349 ગુણ્યા નો આપ્યું હોય તો ગુરુત્વ પ્રયોગ 9.8 લેશું, અને ગુણ્યા h/2 એટલે અડધી ઊંચાઈ, અડધી ઊંચાઈ એટલે કેટલી થાય 500/2 એટલે 250 થઈ જશે. ચાલો કરો તો ફટાફટ કેલ્ક્યુલેશન, આ ગુણ્યા 10⁻⁵ ઘાત રહી ગઈ, જો ઉતાવળે આંબે ન પાકે ધ્યાન રાખો આવા દાખલામાં, બહુ ઉતાવળ ન કરવી. ચાલો 3.349 ગુણ્યા 9.8 ગુણ્યા 250 બરાબર 825 એટલે 825.05 ગુણ્યા 10⁻⁵ બરાબર, તો આપણે લખી શકાય કે W1 બરાબર, જો આ -5 છે એટલે 1, 2, 3, 4 હજી એક લેવું પડશે એટલે 0.082 કાર્યનો એકમ થશે જૂલ. ઓકે ઓકે, હવે આ પહેલો જવાબ તો મળી ગયો, પછી બીજામાં ડાયરેક્ટ તમારે લખી નાખવાનું કે અહીં સફરના બીજા ભાગમાં પણ ગુરુત્વાકર્ષણ બળ
वडे थयेलू कार्य W2 ए W1 जेटलूज मळशे। तेथी W2 बराबर W1 बराबर 0.082 जूल। ओके, कारण के जो बधु सरखू छे एटले एटलुज मळे, एमां काई फेर पड़े नहीं। तो सफर ना बीजा भाग में पण गुरुत्वाकर्षण बळ वडे आटलुज कार्य थशे, कारण के अंतर एक समान छे h/2 अने बाकी बे तो अचळ छे। चलो तो पहला प्रश्न नो जवाब मळी गयो आपणने। हवे बीजा में अवरोधक बळ वडे थयेलुं कार्य गोतवानुं छे, हवाना अवरोधक बळ वडे। तो अहीं आपणे पहला गति ऊर्जा में थतो फेरफार गोती लईए। अहीं टीपा नी गति ऊर्जा में थतो फेरफार એટલે ડેલ્ટા કે બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક। પ્રારંભિક તો 0 છે, 1 દૂતીયાંશ mu સ્ક્વેર એટલે આ તો 0 થઈ ગઈ। અંતિમ ગતિ ઉર્જા એટલે 1 દૂતીયાંશ mv સ્ક્વેર, આ માઇનસ લખી નાખું છું બસ, પછી તમને એમ થાય કેમ ન લખી। તો આ 0 થઈ ગઈ, તેથી ડેલ્ટા કે બરાબર 1 દૂતીયાંશ mv સ્ક્વેર। ઓકે, આના બરાબર તો 0 છે એટલે પછી તમારે આને ઉડાડી દેવું। ચાલો હવે અહીં આગળ 1 દૂતીયાંશ દળ કેટલું છે, m બરાબર કેટલું મળ્યું, આ જોજો 3.349 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત m v સ્ક્વેર। અંતિમ વેગ કેટલો છે, 10 નો વર્ગ દાય દાય થઈ ગયું। ચાલો તો હવે આ જરા કરીએ ભાગાકાર। ચાલો 3.349 ભાગ્યા 2 એટલે 1.674 આવ્યો, 1.600 ચિહ્નો અત્યારે લખીએ બરાબર, પછી પાછળ છે પાછળ લઈને ગયા અત્યારે ધ્યાનમાં, ગુણ્યા 10 ની આ 5 અને આ 2 એટલે કેટલા થાય, 2 જાય તો માઇનસ 3 ઘાત આવે જૂલ। ગતિ ઉર્જાનો ફેરફાર કેમ આવશે, જૂલ। તો આ ડેલ્ટા કે મળી ગયું, હવે આપણે છેલ્લું સ્ટેપ કરવાનું છે એટલે જવાબ મળી જશે। કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે, હવે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે શું કહે છે, કાર્ય ઉર્જા પ્રમેય ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર સામે શું લખવું પડે, કુલ કાર્ય। તો કુલ કાર્ય એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કુલ કાર્ય એટલે કેટલું થાય, W1 પ્લસ W1 અથવા તો તમે લખી શકો 2W1 પ્લસ હવાના અવરોધક બળ એટલે એને ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ કહેવાય, અવરોધ એટલે એટલે WR વડે આપણે લખીએ, WR આપણે ગોતવાનું છે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય। તેથી અહીંયા તમે લખી શકો કે WR આને કરતા બનાવો તો શું થાય, ડેલ્ટા કે માઇનસ 2W1। ડેલ્ટા કે કેટલા છે, 1.674 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત માઇનસ આ થઈ જશે 2 ગુણ્યા W1 એટલે 0.082 એટલે 1.674 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત માઇનસ 0.082। ચલો 0.082 ગુણ્યા 2 બરાબર 0.164 આવ્યો, કેટલા આવ્યા 0.164। હવે આવું ન હાલે, આવું હાલે નહીં, આવું તો ન ચાલે ને। તો તમે આમાં અહીંયા માઇનસ 3 છે અને અહીંયા તો કંઈ છે નહીં એટલે તમારે શું કરવું પડે, તમારે અહીંયા પણ માઇનસ 3 લેવા પડે બરાબર ને। તો અહીંયા તમારે માઇનસ 3 લેવા છે તો આને તમારે 3 પોઈન્ટ ખસેડવા પડે એટલે 164 કરી નાખશું ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત 1, 2, અને 3 ખ્યાલ આવ્યો। હા, તો આવી રીતે તમને જવાબ મળશે। ચાલો કરીએ, 1.674 માઇનસ 164 ઇક્વલ ટુ જવાબ મળે છે માઇનસમાં 162.32 અથવા તો છગડો છે એટલે 33 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત જૂલ। હવે આ માઇનસ 3 માં હવે પોઈન્ટમાં ફેરવી શકાય, જો માઇનસ 3 છે એટલે માઇનસ 0.162 જૂલ। ઓકે, તો હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય કેટલું આવ્યું, માઇનસ 0.162 જૂલ હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય મળી ગયું। પછી ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય પ્રથમ અડધા માર્ગમાં અને બીજા અડધા માર્ગમાં સરખું જ છે, તો લખી નાખો, વિડીયો પોઝ કરીને, બહુ સરસ દાખલો છે। ચાલો જવા દઉં છું, લખી નાખજો તમે। ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.14 નંબરનો પ્રશ્ન શું કહે છે, વાયુ પાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને
200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે। આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે, પહેલો પ્રશ્ન। બીજો પ્રશ્ન, અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? ઓકે, હવે આ પ્રશ્નમાં આમ જોવા જાઓ તો તમારે કોઈ ગણતરી કરવાની જરૂર નથી, એમનામ તમે જવાબ આપી શકો છો। ધારો કે આ દિવાલ છે, ઓકે, હવે દિવાલની સપાટી સાથે દોરેલ લંબ એટલે આ રીતે આપણે ડ્રો કરી નાખી। હવે એક અણુ આવે છે 30 ડિગ્રીના ખૂણે અથડાય છે, ધારો કે અહીંયાથી આ રીતે આવે છે કોઈ અને 30 ડિગ્રીના ખૂણે અથડાય છે, એનો પ્રારંભિક વેગ આપણને આપેલો છે અને એટલી ઝડપથી પાછો ફેંકાય છે। ઓકે, એટલે નિયમ પ્રમાણે 30 ડિગ્રી આવતો હોય લંબની સાથે તો 30 ડિગ્રી પાછો જશે, પરાવર્તનનો નિયમ અહીંયા પણ લાગુ પડશે। ઓકે, અને આ દિવાલ કેવી છે? તો કે દિવાલ સ્થિર છે। દિવાલ કેવી છે? સ્થિર। અને તમને પ્રશ્ન પૂછ્યો છે કે સ્થિતિસ્થાપક અથડામણ છે કે અથડામણ છે એ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક, એવો પ્રશ્ન તમને પૂછ્યો છે। તો તમે ધ્યાનથી સમજો હું જવાબમાં શું લખું છું। પહેલો તમને પ્રશ્ન એમ પૂછ્યું છે કે વેગમાનનું સંરક્ષણ થાય છે કે નહીં, તો પેલા જવાબમાં લખવાનું હા। કોઈ પણ પ્રકારની અથડામણ માં હંમેશા વેગમાન નું સંરક્ષણ થાય છે। વાર્તા પૂરી। પહેલા પ્રશ્નનો જવાબ, હંમેશા વેગમાન નું સંરક્ષણ થાય છે। કોઈ પણ પ્રકારની અથડામણ હોય, સ્થિતિસ્થાપક હોય, અસ્થિતિસ્થાપક હોય, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય, કોઈ પણ, હા, કોઈ પણ પ્રકારની અથડામણમાં હંમેશા વેગમાનનું સંરક્ષણ થાય છે। હવે બીજા પ્રશ્નમાં તમને પૂછ્યું છે કે અથડામણ છે એ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક, તો તમે લખી શકો આ પહેલા પ્રશ્નનો જવાબ, અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક, કેવી રીતે નક્કી થાય? તો કે પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સરખી હોવી જોઈએ ને। તો જો જવાબ હું ધ્યાનથી જોજો શું લખું છું, અહીં આ દિવાલ કેવી છે? સ્થિર। અથડામણ દરમિયાન દિવાલ સ્થિર છે, આપેલી વસ્તુ, અથડામણ દરમિયાન દિવાલ કેવી છે? સ્થિર છે, તથા કણનો પ્રારંભિક કણની પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ સમાન છે, છે કે નહીં? એટલી ઝડપથી 200 મીટર પ્રતિ સેકન્ડ થી આવે છે, 200 મીટર પ્રતિ સેકન્ડ થી આવે છે, 200 થી જાય છે, તો પ્રારંભિક અને અંતિમ ઝડપ સમાન છે, તેથી કહી શકાય કે KI બરાબર KF, ગતિ ઉર્જા સરખી છે, દળ કઈ બદલાતું નથી, તો પ્રારંભિક ગતિ ઉર્જા 1/2mv² એમાં ક્યાંક ખૂણાનું આવે છે નથી આવતું, અંતિમ ગતિ ઉર્જાનું સૂત્ર 1/2mv² એ જ છે, આમાં VI આવે ને આમાં VF આવે, પણ VI અને VF તો સરખા છે, વેગ તો સરખા છે, બરાબર છે, અને ખૂણામાં પણ એ જ રીતે છે, જો 30 ડિગ્રી અહીંયા 30 ડિગ્રી અહીંયા, તો તમે કહી શકો કે અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જા સમાન છે, તેથી અથડામણ સ્થિતિસ્થાપક હશે। કેવી હશે? સ્થિતિસ્થાપક હશે। ઓકે, હવે રેફરન્સ બુકમાં તમે જોશો એટલે એ લોકોએ બહુ જાજી માથાકૂટ કરી છે, અહીંયા આવશે એટલે આના બે ઘટકો લીધા છે, બરાબર, આના બે ઘટકો લઈએ એટલે એક ઘટક આમ આવશે, એક ઘટક આમ આવશે, વેગના બે ઘટકો થશે એટલે એ થઈ જશે, એક અહીંયા આવશે, એ આવશે વી ખૂણાની પાછળની બાજુ, એટલે આ કોસ થીટા થાય, અહીંયા આ ખૂણાની એટલે આ આવશે વી સાઈન થીટા, હવે એ રીતે આમ જાય છે, એટલે આના માટે તમે બે ઘટકો લખો હોય તો એક આમ લખી શકો, એના માટે આવશે વી કોસ થીટા અને બીજો ઘટક આવશે આ તરફ આવશે તો એ આવશે વી સાઈન થીટા, એ રીતે એમ કરીને કરેલું છે, પણ એવું કરવાની કશી જરૂર નથી, કારણ કે તમને રકમમાં આપી દીધું છે કે વેગ સમાન છે, પછી તો અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જા સરખી જ થાય, તો પછી આવું કઈ કરવાની જરૂર છે નહીં, તો લખી નાખો। અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ, મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના સ્વાધ્યાયના દાખલાઓની સાથે, ત્યાં સુધી આવજો।